નર્મદા નર્મદાના પૂર અસરગ્રસ્તોએ સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજના માધ્યમથી રાષ્ટ્રપતિને સંબોધી આવેદનપત્ર જિલ્લા કલેકટરને પાઠવી સરદાર સરોવર નિગમને બેદરકારી અને કસૂરથી આ માનવસર્જિત પૂર હોવાના આક્ષેપ સાથે તેનાથી લોકોના જીવને જોખમમાં મૂકવા અંગે ફરદ અને અસરગ્રસ્તોને નુકસાનીની વળતર ચૂકવવાની માંગ કરી હતી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અસરગ્રસ્તોને સૂત્રોચ્ચાર સાથે દેખાવ યોજી જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે નર્મદા નદીમાં હાલમાં પૂરની સ્થિતિ છે અગાઉના વર્ષોના પૂર કરતા ખૂબ જ ભયાવહ વિનાશકારી અને હૃદય દ્રાવક છે અને માનવ સ્થિત છે લગભગ અડતાલીસ થી બોતેર કલાકની નર્મદા નિગમની નિષ્ક્રિયતાઓનો આ સમયગાળો કે જે પાણી છોડવા માટે પૂરતો હતો અને પૂર ટાળી શકાતું હતું તેમાં નિગમ તદ્દન નિષ્ફળ નિષ્કાળજીપૂર્વકનું બેકાર સાબિત થયું હતું અને ડેમમાં તે સમય દરમિયાન પાણી વધી ગયું જેથી તેણે માનવસર્જિત પૂર લાવી ભરૂચ જિલ્લાને બરબાદ કરી નાખ્યો છે જેની સ્પષ્ટતા અને તપાસ ખૂબ જરૂરી છે સરદાર સરોવર નર્મદા નિગમના સંચાલકો દ્વારા લોકોને ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે કે નહીં તેની તપાસ કરવામાં આવે તે જરૂરી છે સમસ્યા એ છે સાહેબ કે તળિયા ડંટુડિયાના લગભગ સાહીઠ થી સિત્તેર ઘરોની વસ્તી જેવી અમારી છે તળિયા બેટ પર ખેતી કરે ખેતીવાડી કરે અમુક ભેંસો પર ગાયો પર ગુજરાન ચલાવે તેમાંથી આ પૂરાવાથી કોઈ ચીજ અમારી પાસે બચી નહીં હતા તે બિચાઈ લઈ ગયા ખેતીવાડી બધી નષ્ટ થઈ બકરા હતા તે બધું ઘર વપરી બધું ખલાસ થઈ ગયું માટલે એમાં કે પહેરવાના કપડાં જ બહાર નીકળેલા છે અમારી સરકાર પાસે એ છે કે મને વર્તન મળે અમારું કેમકે કોઈ ચીજ અમારી પાસે બચી જ નહીં સાહેબ તો અમે કઈ રીતે ગુજરાન ચલાવીએ તો અમારા ત્યાં અમને એટલો બી સમય નથી મળ્યો કે અમે અમારો સામાન કાઢી શકીએ જો અમારો હરિજન વાસ આખી ભરૂચ સાહેબની જો ગંદકી સાફ કરતા હોય સાહેબ તો અમારા ત્યાં કોઈ તંત્ર કે કોઈ કોઈ પણ જોવા નથી આવેલું અને અમારી દીકરીઓના જે આટલું ભણતર રૂપે છે એ લોકોના ચોંપડાથી માંડીને બધી રીતે બગડી ગયું છે એટલે તંત્રને મારે એટલું કહેવું છે કે વોટિંગ માટે તમે સર્વે કરો છો તો પ્લીઝ તમે આ લાલબાલ વાલ્મીકી ત્યાંથી નવગ્રામ મંદિર છે આજુબાજુનો વિસ્તાર છે એ અમારે ખરેખર ગરીબ યુગ છે અને ત્યાં નજર મારો અને અમારું જે ન્યાય રૂપે જે વળતર છે અમારું જે નુકસાન થયું છે એનું અમને વળતર આપો અમારે બીજું બસ કેટલું કે એવું નથી ને અમારી જે ગરીબ પ્રજા અહીંયા બધી ભેગી થઈ છે એ લોકોને ઘર ઘર ન્યાય આપો પાણી આવ્યું એટલે બધું જટું જ રહ્યું કશું રહ્યું નહીં બધું અનાજ પાણી દાળ બાકડો બધું પીપો ને પીપો જતું રહ્યું ગાય ગાવડા અમારા તો બધા બોટા બકડા મરઘા બધું જ જતું રહ્યું પાણી આવવાની તો જાણ કરી જ નથી એ તો પાણી આવ્યું ત્યારે બધાને ખબર થઈ તો પછી એ લોકો તાત્કાલિક થોડા આવી જવાના માંગતા તો આવે અમારું બધું જેલું બધું જોવે કે એની જમીનોમાં બધું કરેલું કેટલી મહેનતથી અમે કર્યું કોઈ એને ખાવા રવા દેતેલા ને ખેતરમાં કરતા હતા જાણી બુજીને નિંદ્રાધીન નિષ્ક્રિય બેદરકાર રહીને લાખો લોકોના જીવ જોખમમાં મૂકેલા છે અને જાન માલ મિલકતને વ્યાપક નુકસાન કર્યું છે ત્યારે માછીમારો દુકાનદારો ખેડૂતો સહિત તમામ અસરગ્રસ્તોને તેમને થયેલા નુકસાનનું પૂરેપૂરું વળતર તાત્કાલિક સર્વે કરી ચૂકવવામાં આવે હાલ જે સર્વે કામગીરી ચાલી રહી છે તે બોગસ હોવાનો આક્ષેપ પણ અસરગ્રસ્તોએ કરી ખૂબ ઓછું વળતર મળે તેવું કહી રહ્યા છે અંતમાં જો અસરગ્રસ્ત પરિવારોની માંગણીઓ વહેલી તકે પૂરી કરીને સરકાર તરફથી સહકાર આપવામાં નહીં આવે તો સરદાર સરોવર ડેમની ડાઉન સ્ટ્રીમના અસરગ્રસ્ત પરિવારો ભેગા મળીને જીવન મરણનું જંગ લડવાનું આંદોલન શરૂ કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવે છે તમે પોતે માનવ સર્જિત પૂરથી આ ઊભું કરેલું નુકસાન છે અને એ જવાબદારી પૂરેપૂરી સરકારની સરદાર સરોવર પ્રોજેક્ટની છે અને એ ચૂકવવું જોઈએ અને નહીં ચૂકવશે તો અમે કોર્ટનો માર્ક પણ અપનાવીશું અને કોર્ટના માર્ક સાથે જો પૂરેપૂરું વર્તન લોકોને આપવામાં નહીં આવે તો સરદાર સરોવર ડાની ડાઉનસ્ટ્રીમના લોકોને ભેગા કરીને ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવાની તૈયારી કરીશું અને ચોક્કસ કરી અને સરકારને લોકો જે ગરીબ લોકો છે રસ્તે આવી ગયેલા છે લોકો પાસે અત્યારે કેરા કપડા સિવાય કોઈ કોઈ વસ્તુ નથી તો લોકો ક્યાં જવાના તો એવી પરિસ્થિતિમાં જ્યાં સરકાર લોકો પાસેથી ટેક્સ લઈને પૈસા ભેગા કરીને ઉદ્યોગ કરીને લોન માફ કરવા માટે થોડા લોકો આપે છે જ્યારે અત્યારે ઉદ્યોગ પર લોન માફ કરતા ખરેખર સાચો ઉપયોગ જ્યારે સરકારના ટેક્સનો ઉપયોગ કરવાનો છે ત્યારે લોકોને જે અત્યારે મુશ્કેલી છે તો મુશ્કેલીમાં પૂરેપૂરું વળતર જે નુકસાન થયેલું તેનું સરકાર ચૂકવવું જોઈએ ને અમારી રેગ્યુલર માંગ છે જે નરેન્દ્ર સાહેબને જે જન્મદિવસ આવી રીતના ઉજવાત હોય તો લોકોના મરણ દિવસ ઉજવાઈ ગયા છે અને લોકો કેટલું રડતું થઈ ગયેલું છે કેટલુંનું ગાડી બંગલા બધું થઈ ગયું લૂંટાઈ ગયું છે અનાજ પાણી થી માંડીને બધું જ એ લોકોનું ભસ્મ થઈ ગયું છે તો આવી રીતના જન્મદિવસ ઉજવાતો હોય તો આ સરકારને અમારી નમ્ર વિનંતી છે કે આ ગરીબને તમે મારવા બેઠા છો કે તમે ખુરશી પર બેહી ગયા છો તો આ ખુરશી તમારે ખાલી કરી દેવી જોઈએ અને આ ગરીબ લોકોને તમે